હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે 5 એન્ડ હું થઈ ગઈ છું રેડી એક જગ્યાએ જોબ માટેથી. મને જે કોલ આવ્યો હતો, જોબમાં બોલાવેલી છે ત્યાં જવા માટે. સો અત્યારે તો હું ફટાફટ પહેલાં તો નીકળીશ, કેમ કે નહીં તો લેટ થઈ જશે ઓલરેડી. સો સો અત્યારે તો પહેલાં હું ફટાફટ નીકળી રહી છું. રસ્તામાં જતા હતા ત્યાં શમશાન યાત્રા વચ્ચે મળી ગઈ છે. એન્ડ કહેતા હોય છે ને કે શમશાન યાત્રા વચ્ચે મળે યા ફિર સામે મળે તો શુકન થાય છે. એન્ડ હું અત્યારે ઓલરેડી મારી જોબની બ્રીફિંગ માટે જઈ રહી છું, કેમ કે સિલેક્શન તો ઓલરેડી થઈ ગયું છે. અત્યારે બ્રીફિંગ છે શો, એટલા માટે જઈ રહી છું. અત્યારે ફાઇનલી ત્યાં હું પહોંચી ગઈ છું, બટ હજી તો ડેકોરેશન ચાલુ છે. એન્ડ કાલથી સ્ટાર્ટ થઈ રહ્યું છે, બટ હજી તો ડેકોરેશન બધું ચાલુ છે. સો આજે રાતની અંદર બધું ડેકોરેશન કમ્પ્લીટ કરશે એન્ડ કાલ સવારથી એક્સપો અહીંયા ચાલુ થવા જઈ રહ્યો છે. એન્ડ અમારા સ્ટોલના જે ઓનર છે એ હજી આવ્યા નથી, સો એમના માટે વેઇટ કરું છું. એન્ડ આજે તો ઠંડી બી એટલી છે, પૂછું જ મને, કેમ કે સહન થાય એમ નથી, એટલી બધી ઠંડી પડી રહી છે આજે. આટલી ઠંડીમાં આવું પહેરાવીને મને દાદલા જેવી હાલત કરી. ભાગ ભાગ કરવાના કાઢીને મારે એસી ડૂબ મૂકીશું. મળીને આવી ગઈ છું એન્ડ હું અત્યારે લઈને આવી છું ઢોસો. સો અત્યારે પેલા જમવા બેસી ગઈ છું, કેમ કે એટલી હદે ઠંડી લાગી ગઈ છે કે પૂછો જ મત. એન્ડ કાલથી જે બી વ્લોગ બનાવીશ ને એમાં ટાઈમ મળશે, તમારી જોબ પ્લેસ બી તમને બતાવીશ કે અત્યારે કઈ છે. સો એન્ડ હા, અત્યારે તો વધારે વ્લોગ આગળ કન્ટિન્યુ નથી કરતી, બટ હા, અમારો વિડીયો તમને કેવો લાગી રહ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. એન્ડ મારા વિડીયો આગળ બી જોવા માટે મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો, જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તો એમની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. એન્ડ હા, જલ્દી મળીશું એક આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.